નમસ્કાર. પેલી જૂન આજનો દિન મહિમા હેલન કેલરની પુણ્યતિથિ. ઇન્દ્રિય શક્તિ વિના પણ કેવળ આત્મશક્તિ વડે માનવી કેવી અદ્ભુત પ્રગતિ કરી શકે છે તેનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડનાર પ્રતિભાવંત પ્રજ્ઞાચક્ષુ નારી હેલન કેલરનો જન્મ અમેરિકામાં ઈસવીસન 1880માં થયો હતો. માત્ર 1.5 વર્ષની વયે જ તે ભયંકર માંદગીમાં સપડાય અને જોવાની, સાંભળવાની તેમજ બોલવાની તેની શક્તિ ચાલી ગઈ. કુમારી એની સલિવાનના માર્ગદર્શન નીચે હેલને પોતાનો શબ્દ ભંડોળ એવું વધાર્યું કે બધા દંગ થઈ ગયા. ગેઇન A B C D E F. Then one fateful day, their meaning comes springing from a simple act. At the pump, the cold, fresh water suddenly stirs in Helen some long-buried association. And startled, she reaches out a questioning hand. Intuitively, Anne senses an opportunity and presses into Helen's hand the spelling for water. And for the first time, the finger game has meaning. Helen repeats the letters. W A T E R. Things have names. એમની આંતરશક્તિ એટલી હદે પ્રજ્વલિત થઈ ગઈ હતી કે વ્યક્તિ સાથે થોડી મુલાકાતો થઈ જાય પછી કેવળ હસ્તધૂનથી જ તેઓ તે વ્યક્તિને ઓળખી શકતા. ધુમાડો, વિનાશ, રંગ વગેરે કળી શકવાની એમની શક્તિએ વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. અંધ લોકો માટે બ્રેઇલ લિપિમાં સામયિકો શરૂ કર્યા. તેમણે પુસ્તકો પણ લખ્યા. જેમાં આત્મકથા જગ સાહિત્યમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે. અંધજનોની દુનિયા વિશેના સમાચાર અને માહિતી આપતા સામયિકો લંડનમાં અંગ્રેજીમાં અને પેરિસમાં ફ્રેન્ચમાં તેઓ પ્રગટ કરતા. તેમણે દેશ વિદેશના અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યા. $5,000 એચિવમેન્ટ પ્રાઇઝ, સુવર્ણચંદ્ર તથા અનેક યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. અપંગો માટે આદર્શરૂપ હેલન કેલરે 1 મે 1968ના રોજ પોતાની જીવન લીલા સંકેલી લીધી. હેલન કેલર તિમિરમાંથી તેજ નીચોનાર જગતના પ્રતિભાવંત મહિલા હતા.